નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. રિઝર્વ બેંકના નાણાકીય વર્ષમાં એક મહિના માટે વ્યાજદર હાલના સ્તર પર જ રાખી શકે છે. નાણાકીય વર્ષના બીજા છ માસમાં નાણાંની વૃદ્ધિનો દર અનુકૂળ હોવાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં બેંક વ્યાજદરને હાલના 6.5% પર સ્થિર રાખી શકે છે. હાલના આંકડાઓ અનુસાર ઓક્ટોબર મહિનામાં ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક આધારિત નાણાંની વૃદ્ધિનો દર આ વર્ષના નિમ્ન સ્તર 3.31% પર પહોંચી ગયો છે. આ ગત મહિને સપ્ટેમ્બરમાં જે 3.7% અને એક વર્ષ પહેલા ઓક્ટોબરમાં 3.58% પર હતો. ઓક્ટોબર મહિનામાં છૂટક નાણાંની વૃદ્ધિના આંકડાઓ સપ્ટેમ્બર મહિના બાદ ઓછા થઈ ગયા છે. સપ્ટેમ્બર 2017માં છૂટક નાણાં વૃદ્ધિ દર 3.28% રહ્યો હતો. કોટક ઇકોનોમિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર મૌદ્રિક નીતિ સમિતિ પર વધારે ઉડાણથી ધ્યાન રાખે છે. નાણાવૃદ્ધિના નાણાકીય વર્ષમાં આ મહિને નિમ્ન સ્તર પર બની રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જોતા આવતા વર્ષે બાકીના મહિનાઓના વ્યાજદર વૃદ્ધિની આશા દેખાઈ રહી હતી. આ રાખવામાં આવી રહી છે કે આગામી મહિનાઓમાં 2.8-4.3% દાયરામાં રહી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બેંકને ઓક્ટોબરમાં 2018માં મૌદ્રિક નીતિની સમીક્ષામાં વ્યાજદરમાં કોઈ પણ બદલાવ કરવા નથી કર્યો. આ પહેલાં સતત 2 વાર સમીક્ષામાં પણ આમાં દરેક વાર 0.25% વૃદ્ધિદર અને 6.5% પર પહોંચી ગયા છે. વર્તમાનમાં વ્યાજદરમાં આ જ સ્તર પર છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં મૌદ્રિક નીતિમાં સમીક્ષાએ પણ બંને વાર આમાં 0.25% વૃદ્ધિદર થયો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ઇટલીના લેક કોમોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન સાથે જોડાયેલી ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે. 13 નવેમ્બરે આ કપલની સંગીત અને મહેંદી સેરેમની યોજાઈ હતી. દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ભાવુક બની ગઈ હતી. જ્યારે દીપિકા ઇમોશનલ થઈ ત્યારે રણવીર તેને સહારો આપતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર એક ફેન પેજે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઈ ગઈ હતી. તેની આંખમાં આંસુ હતા. તે સમયે રણવીર સિંહે તેને સાંત્વના આપી હતી. રણવીર તેની પાસે ગયો અને પોતાની લેડી લવને ટાઇટ હગ આપ્યું હતું. રણવીરે સુનિશ્ચિત કર્યું કે દીપિકા ફરી સ્માઇલ કરે. મહત્વપૂર્ણ એ છે કે જ્યારે દીપિકા ઇમોશનલ થઈ તે સમયે શુભા મુગદળ ઠુમરી પરફોર્મ કરી રહી હતી. બંનેની સંગીત અને મહેંદી સેરેમનીમાં મસ્તી અને ધમાલ મસ્તી થઈ હતી. પાર્ટીમાં રણવીર સિંહ કુલ મૂડમાં હતો. તેને દીપિકા માટે ફિલ્મ ગુંડેનું સોંગ તૂને મારી એન્ટ્રી ગાયું હતું. સંગીતમાં હાજર તમામ મહેમાનોએ ઇન્ડિયન આઉટફિટ પહેર્યા હતા. હિટ ડાન્સ નંબર મહેંદી હૈ રચને વાલી અને કાલા શાહ કાલાની ધૂન વેડિંગ વેન્યુમાં ગુંજી રહી હતી. રણવીર સિંહે સૌથી વધુ એન્જોય કર્યું હતું જ્યારે દીપિકા મહેંદી લગાવવામાં વ્યસ્ત હતી. સંગીતમાં રોમેન્ટિક ગઝલ, પંજાબી અને સૂફી ગાયન વગાડવામાં આવ્યા. રણવીરે ઢોલ પર ડાન્સ પણ કર્યો હતો. એક્ટરે સ્પેશિયલ પર્ફોમન્સ પણ આપ્યું હતું. સિંગર હર્ષદીપ કૌર પોતાના કેટલાક હિટ ગાયન પણ ગાયા હતા, જેમાં કબીરા, દિલબરો, મનમરજિયા સામેલ હતા. આ સિવાય મહેંદીની મહેંદી, કાલા શાહ કાલા, મહેંદી હૈ રચને વાલી, ગુડનાલ ઇશ્ક મીઠા જેવા ટ્રેક પણ વગાડવામાં આવ્યા. રાતમાં સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં દીપિકાએ સફેદ તો રણવીરે બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા. સેરેમનીમાં બોલિવૂડ સિંગર હર્ષદીપ કૌર એકથી એક જોડાતા એક હિટ સોંગ કબીરા, દિલબરો, મનમરજિયા ગાયા હતા. સંગીત સેરેમનીમાં 40 મહેમાનો આવ્યા હતા. સૂત્રોના મતે સંગીત સેરેમનીમાં રણવીર ઘણો જ એક્સાઇટેડ જોવા મળ્યો હતો. તેણે ઢોલ પણ વગાડ્યા હતા અને પછી બંને ડીજેના સોંગ પર ડાન્સ પણ કર્યો હતો. સંગીત મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટાર ડાવા રિસોર્ટમાં યોજાઈ હતી. રણવીર દીપિકા ગેટ પર ઊભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી. માનવામાં આવે છે કે શાહરૂખ ખાન, ફરાહ ખાન તથા સંજય લીલા ભણસાલી લેક કોમો આવી ગયા છે, જ્યારે આદિત્ય રાય ચોપરા લગ્નમાં હાજર રહે તેવી શક્યતા છે. સગાઈ તથા સંગીતમાં રણવીર પોતાની સ્ટાઇલથી છવાઈ ગયો હતો. રણવીર ઘૂંટણીએ બેસીને દીપિકાને પ્રપોઝ પણ કર્યું હતું. રણવીરે દીપિકા માટે સ્પીચ આપી હતી, જે સાંભળીને એક્ટ્રેસ એકદમ ઇમોશનલ થઈ ગઈ હતી. દીપિકા પાદુકોણ રણવીરના 14-15 નવેમ્બરે ઇટલીના લેક કોમોમાં રોયલ વેડિંગ યોજાશે. ઇટલીમાં લગ્ન બાદ રણવીર દીપિકા ભારતમાં 2 રિસેપ્શન પાર્ટી પણ આપશે. મુંબઈ રિસેપ્શન 28 નવેમ્બરે હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે, જે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ રિસેપ્શન પાર્ટી રણવીર સિંહના માતા પિતા તરફથી રાખવામાં આવી છે, જ્યારે 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગાલુરુમાં રિસેપ્શન પાર્ટી યોજાશે, જેને દીપિકાના માતા પિતા હોસ્ટ કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 4 મહિનાથી ફરાર ગીર સોમનાથ પ્રાચીન માધવરાય મંદિરના મહંત પોલીસ સામે સરેન્ડર થયા. મહંતની પોલીસે બળાત્કાર કેસમાં ધરપકડ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા જગવિખ્યાત માધવરાય મંદિરના મહંત ઋષિગીરી બાપુએ આખરે સૂત્રાપાડા પોલીસ સમક્ષ હાજર થયા. ઋષિગીરી બાપુ સામે 28 જૂન 2018 રોજ પ્રાચીની એક મહિલાએ બળાત્કાર ગુજારાની સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી મહંત ફરાર હતા, પરંતુ આજે 4 માસ બાદ મહંત સૂત્રાપાડા પોલીસમાં હાજર થયા. ઋષિગીરી બાપુએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું તે પહેલા તેણે મીડિયાને સમક્ષ નિવેદન આપતા પોતાના બચાવમાં કહ્યું હતું કે પીડિત મહિલાએ કોઈના દબાવમાં આવીને મારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવી. મેં પીડિત મહિલાના પૂર્વ પતિને નોટબંધી સમયે 5 લાખ રૂપિયાની નવી નોટો માટે આપ્યા હતા અને તેણે મને 2.5 લાખ રૂપિયા પરત કર્યા હતા, જ્યારે બાકીના 2.5 લાખ માટે મેં દબાણ કર્યું જેથી પણ મારા પર પૈસા ન આપવાને લઈને મારા પર ફરિયાદ થઈ હોવાનું મને લાગી રહ્યું છે. હાલ તાલાડા સીપીઆઈએ મહંત ઋષિગીરીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હવે તપાસ પૂર્ણ થયા બાદ સત્ય બહાર આવશે કે શું તે જોવાનું રહ્યું. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની આજે 219મી જન્મ જયંતિ છે ત્યારે સુરતમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં 18 સંસ્થાઓ એકઠી થઈ જ્યારે જલારામ જયંતિની ઉજવણી કરી હતી. સુરતના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ. આજે પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની આજે 219મી જન્મ જયંતિ છે ત્યારે આજે સુરતમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં આજે લોહાણા સમાજના અલગ અલગ 18 સંસ્થાઓ એકઠી થઈ જલારામ જયંતિની ઉજવણી કરી હતી. સુરતના લાભેશ્વર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં લાખોની સંખ્યામાં જલા ભક્તો જોડાયા હતા. ઉપરાંત બપોરના સમયે 18 જણ સ્થિત બાપાના મંદિરે ભવ્ય મહાઆરતી થશે અને ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે સમગ્ર સુરતની જનતા માટે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ સુરતના જલારામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી સુરતના મંદિરો જય જલારામના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો જલારામ બાપાના દર્શન અર્થે આવી રહ્યા છે. આજે જલારામ બાપાની 219મી જલારામ જયંતિ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. સમગ્ર સુરત બધા તમામ સંસ્થાઓ એકઠી થઈને ઉજવી રહી છે અને રાતના સાંજના લોક ડાયરાનું અને જાહેર ભંડારાનું આયોજન કરેલ છે. જોગારી પાર્ટી પર 18 જણ. જય જલારામ. બ્રજેશ ઉમરગઢ, ગોગારી લોહાણા મહાજનના પ્રમુખ છું. આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ 219મી જન્મ જયંતિ છે. આજે સર્વ રઘુવંશી લોહાણા સમાજ જે અમારા 18 સંસ્થાઓ ભેગી મળીને આજે જલારામ બાપાની ભવ્ય જન્મ જયંતિની ઉજવણી કરવા જઈ રહી છે. પહેલાં લોહાણા સમાજ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ એની ઉજવણી કરતો હતો. હવે કચ્છી લોહાણા, મારવાડી લોહાણા, સુરતી લોહાણા, ગોગારી લોહાણા, હાલાઈ લોહાણા એવા 6 ફિરકા ભેગા થઈ ગયા અને આજે સામાજિક એકતાનો પરિચય અને આજે જલારામ જયંતિની સાથે સાથે લોહાણા સમાજની એકતાનો પણ દર્શન આપને જોવા મળશે. આજે જલારામ બાપા એક મંત્ર આપ્યો છે કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિ નામ, એટલે કે આપણે કોઈ દાન કરવું હોય તો માત્ર ભૂખ્યાને ભોજન આપવું. એ મંત્રને ચરિતાર્થ કરીને આજે લોહાણા સમાજમાં, લોહાણા સમાજનું જ્યાં પણ ઘર હશે, ગામડું હશે કે કોઈ શહેર હશે, ત્યાં ઠેર ઠેર બાપાના નામથી અન્ન ક્ષેત્ર ચાલુ હશે. અને આજે લાભેશ્વર ચોક વરાછાથી સવારે 9 વાગ્યે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું આગમન જોગાણીનગર ખાતે SMC પાર્ટી બ્લોક જે 18 જણ ખાતે ત્યાં આ શોભાયાત્રા જશે. ત્યારબાદ બપોરે 12 વાગે ત્યાં જોગાણીનગર પાર્ટી બ્લોક 11 ખાતે પૂજ્ય બાપાની મહાઆરતી થશે. 12:30 વાગે ત્યાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે ત્યાં સંધ્યા આરતી થશે. 7 વાગે ત્યાં ભોજન પદ્ધતિ આખી સુરતની જનતાને જાહેર ભંડારો અને આ તમામ સુરતની જલારામ બાપાના જે જે જલા ભક્તો છે તેઓને સૌને આ સમિતિ વતી, રઘુવંશી લોહાણા સમાજ વતી સૌને આમંત્રણ પાઠવું છું કે આવો અને ત્યાં બાપાના દર્શન, અંકુટના દર્શન
અને ભોજન પ્રસાદનો આપ આનંદ લ્યો. ત્યારબાદ 8:30-12 વાગ્યા સુધી જલારામ બાપાના ભજન સંતવાણી અને ડાયરાનું પણ આયોજન કરેલું છે. એ ડાયરામાં પણ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી આપ સૌને વિનંતી કરું છું. છેલ્લે આપ સૌને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં પ્રમોદ કુમાર યાદવ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈઓ બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 129મી જન્મ જયંતિ છે. મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરૂરનું પુસ્તક નહેરુ ધ ઇન્વેન્શન ઓફ ઇન્ડિયાનો સોનિયા ગાંધીએ વિમોચન કર્યું છે. આ પ્રસંગે થરૂરે કહ્યું કે સરકાર મંગલયાનની વાત કરે છે, પરંતુ તેમણે પૂછ્યું છે કે ઇસરોની સ્થાપના કોણે કરી, તો સોનિયાએ કહ્યું કે જે લોકો સત્તામાં છે તેઓ રોજ નહેરુની વિરાસતનું અપમાન કરી રહ્યા છે. એવું કરવું દેશનું અપમાન કરવા સમાન છે. તો નરેન્દ્ર મોદીએ નહેરુને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી હતી. પુસ્તક લોન્ચના પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓની સ્થાપના ધર્મનિરપેક્ષતા, સમાજવાદી અર્થવ્યવસ્થા અને કોઈ વિશેષ પક્ષને મહત્વ ન આપવાની વિદેશ નીતિ અમારી ખાસિયત રહી છે. આપણા આ મૂલ્યો પર આજે સંકટ જોવા મળી રહ્યું છે. સોનિયાએ કહ્યું કે નહેરુએ દેશનું નિર્માણ કર્યું અને સરકારમાં બેઠેલા લોકો આ વાતને બદલવા માંગે છે. નહેરુના સન્માન માટે જરૂરી છે કે આપણે લોકશાહી બચાવવા માટે એકજૂથ થઈને વિરોધી તાકાત સામે લડીએ. સોનિયાના જણાવ્યા મુજબ નહેરુએ જ દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા કાયમ કરી. નહેરુ સંસદીય વ્યવસ્થા અને ન્યાયપાલિકાની આઝાદીનું સન્માન કરતા હતા. સ્વતંત્ર ચૂંટણીઓ પ્રતિ વચનબદ્ધતા, સ્વતંત્ર પ્રેસમાં આસ્થા તેમની બહુમૂલ્ય વિરાસત છે. તેઓ ધર્મનિરપેક્ષતા અને પ્રતિબદ્ધ હતા અને ભાગલા ઇચ્છતા ન હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે નહેરુનું સમગ્ર જીવન આ વાતનો પ્રયાસ કરતા રહ્યા કે બહુસંખ્યક લોકોના અધિકારની રક્ષા થાય અને અલ્પસંખ્યકોને પ્રોત્સાહન મળે. તેઓ યોજનાઓને અંગત રૂપથી, ધર્મ, જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને લોકો માટે કામ કરતા હતા.
તો થરૂરે એક ચર્ચાનો ઉલ્લેખ કર્યો. નહેરુથી એક અમેરિકી એડિટરે પૂછ્યું હતું કે તેઓ પોતાની વિરાસત શું ઈચ્છે છે. આ અંગે તેઓએ કહ્યું કે દેશના 33 કરોડ લોકો પોતાનું શાસન ચલાવવામાં સક્ષમ છે. થરૂરના જણાવ્યા મુજબ અનેક ઉપનિવેશોમાં ત્યાંના હીર વિપરીત દિશામાં ચાલ્યા ગયા. તેઓએ લોકશાહી રીતે એક નાયક તરીકે શરૂઆત કરી અને સત્તાવાદી દિશામાં નેતૃત્વ કર્યું, પરંતુ નહેરુજી ક્યારે તે ઝાડમાં ફસાયા ન હતા. થરૂરે કહ્યું કે જો આજે એક ચાવાળો વડાપ્રધાન બન્યો છે તો તે પણ નહેરુજીના કારણે. તેઓએ રાજનૈતિક સંસ્થાઓને એવી રીતે બનાવી કે કોઈ પણ ભારતીય દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી શકે છે. પૂર્વ મંત્રીના જણાવ્યા મુજબ હવે ઇન્ટરનેટ પર નહેરુ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો સરકાર મંગલયાનની વાત કરે છે તો તેમણે પૂછવું જોઈએ કે ઈસરોની સ્થાપના કોણે કરી, આ નિર્ણય કોણે કર્યો કે એક ગરીબ ભારતીયને પણ આકાશ જેટલી ઊંચાઈ સુધી પહોંચવાનો હક છે, કોણે બનાવી, કોણે અનેક યુવાનોને તૈયાર કરીને સિલિકોન વેલી મોકલ્યા, જ્યાં 40% સ્ટાર્ટઅપ ભારતીયોના જ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તેમાં ભાગવત કથા ઉપરાંત વિવિધ ધાર્મિક મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઈ છે. આ સપ્તાહ દરમિયાન કપિલ ભાગવત પ્રાગટ્ય, ઋષિ પ્રાગટ્ય, વામન જન્મ અને રાંદલ ઉત્સવ તેમજ ગાયત્રી યજ્ઞ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા. મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, જેમાં ભાગવત કથા ઉપરાંત વિવિધ ધાર્મિક મહોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન કપિલ ભગવાન પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય તેમજ વામન જન્મ અને રાંદલ ઉત્સવ તેમજ ગાયત્રી યજ્ઞ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણના અને લક્ષ્મણ વિવાહના ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભાગવત સપ્તાહનું સરસ પાન કરી રહ્યા હતા તેમજ વિવિધ ધાર્મિક મહોત્સવની શ્રદ્ધાભાવથી ભક્તિ કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ રાજીભાઈ ગરારાના સ્નેહીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને ધર્મપ્રેમીઓ જનતાના કથાનું રસપાન કરવા મગ્ન બન્યા છે અને બુધવારે સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અમારે ત્યાં કૃષ્ણનગર સોસાયટી અને અમારા ગઢારા પરિવારના આંગણે કૃષ્ણ પરમાત્માના દયાથી અને અમારા વડવાની આશીર્વાદથી અમારે ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 8-14 સુધીનું છે. એમાં હરેક આવતા પ્રસંગો એટલે કે કૃષ્ણ જન્મ હોય, રામ અવતાર હોય અને આજે રુક્ષ્મણી વિવાહ પણ છે, આ બધા જે કંઈ આવતા હોય પ્રસંગો અમે બધા સાથે મળીને અમારા સોસાયટીના સૌ લોકો, ભાઈઓ બહેનો તેમજ અમારા આમંત્રણને માન આપીને પધારેલા અમારા સૌ સગાવાળાઓ તેમજ મિત્ર સર્કલ તેમજ અમારી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આમંત્રણને માન આપી અને ખૂબ સારી રીતે મને પણ સહકાર આપ્યો છે. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી. પાલિતાણા તાલુકાના નોંધણ મદર ગામે માનવ પરિવાર સંસ્થા દ્વારા નસવાડી ખેત મજૂર ભાગ્યાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં 500 થી વધુ ગામોના ખેતરોમાં કામ કરતા ભાગ્યા સ્ત્રી પુરુષોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ તેમના માટે ખાસ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું. મોટા માણસોનું સન્માન તો હર કોઈ કરે, પરંતુ નાના માણસો જેને આપણે કહીએ અને સંબોધન કરીએ છીએ એવા ખેતરોમાં કામ કરતા મજૂરો કે જે આદિવાસી વિસ્તાર કે અન્ય વિસ્તારોમાંથી અહીં આવી અને ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરે છે, આવા 500 થી વધુ ગામોમાં કામ કરતા નસવાડી ખેત મજૂર ભાગ્યાઓના સન્માનનો એક કાર્યક્રમ પાલિતાણાના નોંધણ વદર ગામે યોજવામાં આવ્યો હતો. માનવ પરિવાર સંસ્થા દ્વારા આયોજિત આ ભાગ્ય મહોત્સવને લોકડાયરા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ ખેત મજૂરો, ભાગ્ય સ્ત્રી પુરુષોનું આ તકે સન્માન અંતર્ગત મહિલાઓને સાડીઓ તેમજ પુરુષોને કપડાની જોડી અને બૂટ આપવામાં આવ્યા હતા, જ્યારે બાળકો માટે બિસ્કિટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 1 લાખ જેટલા લોકોને આ તકે ભોજન પણ લીધું હતું અને ભાગ્યા ખેત મજૂર માટે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. નમસ્કાર. પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે આ સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા 6 વર્ષથી માનવ પરિવાર ટ્રસ્ટના નામે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને છેલ્લા 6 વર્ષથી બિનવારસી મંદબુદ્ધિ પીડિત માનવીઓની પોતાના સ્વખર્ચે એ મંદબુદ્ધિ આશ્રમ ચલાવી અને સેવા કરતા આવ્યા છે. લોકોના ફંડફાળાની પણ અપેક્ષા રાખતા નથી અને પોતાના તન, મન, ધન અને સમય સાથે સતત દોડી સુરત વસતા નાના મોટા તમામ ટ્રસ્ટીઓ અને યુવા મિત્રો નોંધણવદર ગામમાં સેવાની જોત ચલાવી રહ્યા છે. એમાં છેલ્લા ગયા વર્ષે
आदिवासी जंगली दक्षिण गुजरात विस्तारों नसवाड़ी विस्तारों सौराष्ट्र में खेत मजूर तरीके खेती भाग्या तरीके जे लोग परिवार साथ सौराष्ट्र में आए थे ये लोग धरती पाथरी ने छूवे आकाश ओढ़ी ने छूवे एने पोताना मानी अने दिवाळीनी रजाओं में एक मेळो गोठवी भावता भोजन करावी अने तमाम नाना मोटा स्त्रीओं ने पुरुषों ने कपड़ा बूट चप्पल मोजा बिस्किट वगैरह आपी आनंद करावानो गया वर्षे एक प्रयोग करेलो अने एमां खूब ज सारी सफलता मेळवा पछी ट्रस्टना प्रमुख एवा राजेशभाई वघासिया अने एमनी आखी टीमे मानव परिवार ट्रस्टना बेनर नीचे आ वर्षे पण अति भव्य अने अति मोटा आवा कृषि महोत्सव मेळानो सुंदर आयोजन आजरोज कर्युं छे। नौगणवदर गाम में लगभग 1,00,000 करता वधारे लोगों ने कोईपण जातना भेदभाव वगर आवता भोजन बपोर थी सांज सुधी जमाड्या दरेक स्त्रीओं ने नवी साड़ी अने दरेक भाग्या मजूरों ने पेन्ट शर्ट की नवी जोड़ी अने बाळकों ने बिस्किट वितरण करी खूबज आनंद करायो हतो अने एमना मनोरंजन माटे आजे रात्रे अति भव्य लोक डायरानुं पण सुंदर आयोजन कर्युं छे। एमां सूरत मुंबई थी अग्रणी उद्योगपतिओ अने सौराष्ट्रना तमाम અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ સાથે પોતાનો આર્થિક સહયોગ અને સૌજન્ય પણ પ્રદાન કર્યો છે। આજના ડાયરામાં આજના પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારી, કંચામભાઈ ઝુલા, હાસ્ય સમ્રાટ સુખદેવભાઈ ધામેલિયા, નીતિનભાઈ બારોટ વગેરે પોતાના કંઠ કલાનો કસબ પીરસી અને વિશાળ જનમતિને લોકરંજન અને મનોરંજન કરાવવાના છે। સેવાની આ જ્યોતની સાથે ગામના સમાજના અને સર્વે અગ્રણીઓની શુભેચ્છાઓ ખૂબ જ ઉમળકા સાથે ખૂબ જ ઝડપથી આગળ આવી રહી છે ત્યારે આ યુવાનોમાં ઉત્સાહ અને એવી એક નેમ ધગશ અને સંકલ્પના છે કે આવનારા દિવસોમાં પણ વંચિત અને પીડિત લોકોને પોતાના માની અને તન મન ધન શિક્ષણ અને આરોગ્ય સહિતની સેવા કરવા માટે તેઓ હંમેશા તત્પર અને કટિબદ્ધ રહેશે। ધન્યવાદ। નમસ્કાર। આજે માનવ પરિવાર ટ્રસ્ટ નોગણવદર આયોજિત નસવાડી કૃષિ મજૂર ભાગ્યા મહોત્સવ મહામેળામાં અનેક માણસોએ એક સાડી અને પેન્ટ શર્ટનું કાપડ વગેરેનો લાભ લઈ અને અતિ આનંદનો અનુભવ તે કરી છે ખેત મજૂરોએ અને આજે સાંજે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરેલ છે। ઘનશ્યામભાઈ ઝુલા, ગીતાબેન રબારી અને સુખદેવભાઈ ધામેલિયા, નીતિનભાઈ બારોટ અને લાખો લોકોએ ભોજન લીધું છે સાથે। માનવ પરિવાર સંસ્થા દ્વારા સોનગઢ નજીક માનવ આશ્રમ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં મંદબુદ્ધિના લોકોને ત્યાં જ રાખી તેના તમામ જીવન જરૂરિયાત પૂર્ણ કરી તેને સાચવવામાં આવે છે। આમાં સંસ્થા દ્વારા નાના ખેત મજૂર લોકોને વધુ પ્રોત્સાહન મળે તે માટે આ ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું હતું। વિશાલ સંગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ પાલિતાણા। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તૃતીય મુલાકાતી મહાનુભાવના રૂપમાં આજે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના કેવડિયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુત મથક, ટેન્ટ સિટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દ્વિતીય મુલાકાત મહાનુભાવના રૂપમાં આજે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના કેવડિયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વેલી ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુત મથક, ટેન્ટ સિટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। નાયબ મુખ્યમંત્રીની સાથે તેમના ધર્મપત્ની પણ આ મુલાકાત પ્રવાસમાં સાથે રહ્યા હતા। આજે સવારે કેવડિયા કોલોની હેલીપેડ ખાતે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર, ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO મુકેશ પુરી વગેરે હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચતા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી શેરો જિન્સી વિલિયમ, નિગમના અધિક્ષક ઇજનેર RG કાનગો અને પ્રાંત અધિકારી DK ભગત વગેરેએ પુષ્પગુચ્છથી તેમનું ઉત્સાહભર્યું સ્વાગત કર્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવેશતા જ જિલ્લા આદિવાસી કુલાવૃંદે મેવાસી નૃત્યની રમઝટ સાથે નાયબ મુખ્યમંત્રીને આગમન વધાવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ આપીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવ વિભવતા સાથે જણાવ્યું હતું કે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જુદા જુદા એલંગથી દર્શન કરવાની સાથે સતત દર્શન કરતા રહીએ તો પણ આપણે અતૃપ્ત
હોઈએ તેવો અહેસાસ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વની 8મી અજાયબી ગણાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદારના સાહેબને વિરાટ કદની જેમ વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમાના નિર્માણ થકી વિશ્વની 8મી અજાયબીને દેશ વિદેશમાં દેન સાય વિશ્વમાં ભારતને ગૌરવ વધાર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવનને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે 45 માળની ઊંચાઈની પ્રતિમાને દર્શન સ્થળેથી માતા નર્મદા અને વિદ્યાચલ સતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે નર્મદા દર્શન પવિત્રથી અલૌકિક ઊંચાઈઓ પહોંચવાની અનુભૂતિ પણ કરી હતી. તેમણે વધુમાં બિહારના મંત્રી પરિષદના સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતે મોકલશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ રાજ્ય સરકારે વતી બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને સ્મૃતિ ચિહ્ન એનાયત કર્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેશ આરજી કાનુંગોએ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ સરદાર સરોવર બંધની વિશ્વ કક્ષાની ઇજનેર વિશેષતાઓ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાની સરખામણી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિરાટ પ્રતિમાને ઝીણવટભરી જાણકારી આપી હતી. તેમણે તોફાની પવનો ઝંઝવાટો મોટા ધરતીકંપો સામે આ પ્રતિમાને રક્ષણ આપતી ઇજનેરી વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી હતી. બિહારના નાયબ મુખ્યમંત્રી સરદાર સરોવર બંધના ટોપ પર જઈને સરદાર સરોવરના જળ ભંડાર સંગ્રહ સમદાની અને 0 પોઈન્ટ ખાતેથી નર્મદા જિલ્લાના જળના મુખ્ય નહેરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં રાજસ્થાનથી સુધી વિતરણ વ્યવસ્થાની જાણકારી ઉપરાંત ભૂગર્ભ જળ મથકની મુલાકાત લઈને નર્મદા યોજના હેઠળ જળ વિદ્યુત ઉત્પાદનની ક્ષમતા અને વિતરણની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ટેન્ડર સ્થિતિના આકર્ષણ અને સુવિધાઓની પણ જાણકારી તેમણે મેળવી હતી. દીપક જતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા. તો હાલ નંબરટીનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં પ્રમોદ કુમાર યાદવ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારા, સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈઓ બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જોડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો.
રામુભાઈ મણીલાલ પટણી અસારવા વોર્ડ પ્રમુખ, અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન ઇન્ડિયા સમિતિમાં ભાગ લેવા માટે સિંગાપોર પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન ફિનટેક ફેસ્ટિવલમાં કીનોટ ભાષણ પણ આપ્યું. વડાપ્રધાન મોદી મંગળવારે મોડી રાત્રે સિંગાપોર જવા માટે રવાના થઈ ગયા હતા. સિંગાપોર પહોંચતા તેમણે જોરદાર સ્વાગત થયું હતું. ફિનટેક ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના યુવાનો જે આજે દુનિયાને પોતાની ટેકનોલોજીની શક્તિ દેખાડી છે, આ ઇવેન્ટ એ જ શક્તિને દેખાડે છે. હું મારા દેશનો પહેલો વડાપ્રધાન છું જેને આ કી નોટ ભાષણ આપવાની તક મળી છે. અહીંથી જ અમે રૂપે કાર્ડની શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આજે દુનિયાની ટેકનોલોજી દ્વારા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. તેમણે કહ્યું કે આજે સરકાર ચલાવવાની પદ્ધતિ બદલાઈ રહી છે. ગવર્નેન્સમાં અત્યારે ટેકનોલોજી હાવી થઈ ગઈ છે. 2014માં અમારી સરકાર એવી તો અમે દરેક ભારતીયોને ટેકનોલોજી સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું. પીએમ મોદીએ એવું કહ્યું કે અમે ગણતરીના મહિનાઓ જ કરોડો લોકોને બેંક સાથે જોડાયા અને તેમના બેંક ખાતા ખોલાવ્યા. આજે અમારી પાસે 100 કરોડનું વધુ લોકોની બાયોમેટ્રિક ઓળખ છે, જેને અમે આધાર કહીએ છીએ. અમારા દેશમાં આજે આર્થિક ક્રાંતિ આવી રહી છે. અમારે ત્યાં 100 કરોડથી વધુ ફોન લોકોના હાથમાં છે. વડાપ્રધાને કહ્યું કે ડિજિટલની મદદથી જ અમે અમારા 1000 કરોડ રૂપિયા બચાવ્યા, જે પહેલાં લીકેજમાં બરબાદ થયા હતા. આયુષ્માન ભારતની યોજના 50 કરોડ લોકોને મફતમાં મેડિકલ સુવિધા મળશે. મુદ્દા યોજનાને લીધે આજે કરોડો લોકોને પોતાનો બિઝનેસ શરૂ કર્યા છે. આમ સૌથી વધુ લોન મહિલાઓને આપી છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં પોસ્ટ ઓફિસ પણ બેંક બની ગઈ છે, જે લોકોને મદદ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ફિનટેક ફેસ્ટિવલનો દુનિયાનો સૌથી મોટો ફાઇનાન્શિયલ ટેકનોલોજી ફેસ્ટિવલ ઉજવાય છે. દુનિયાના કેટલાય દેશ અહીં પહોંચી ટેકનોલોજીને ક્ષેત્રમાં પોતાના તાકાતને સૌની સામે દેખાડે છે. ફિનટેક ફેસ્ટિવલ સિવાય વડાપ્રધાન ભારત એશિયાના સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન 2 દિવસથી સિંગાપોરની મુલાકાતે છે. અહીં સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે પણ તેઓ મુલાકાત કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે છઠના તહેવાર પર છઠ મહાપૂજા ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બિહારના મુખ્યમંત્રી સુશીલકુમાર હાજર રહ્યા હતા. અમદાવાદના ઇન્દિરા બ્રિજ રિવરફ્રન્ટ ખાતે આજે છઠ ઘાટનું લોકાર્પણમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા બિહારના મુખ્યમંત્રી સુશીલ કુમાર, મેયર બિજલ અને પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. અને આ સાથે જ બિહાર MPU PM અલગ અલગ રાજ્યના કેટલાય લોકો આ પૂજા કરવા હાજર રહ્યા હતા. આ પૂજામાં જુદા જુદા પ્રાંતના તહેવાર મનાવી ભેદભાવ દૂર કરવાનો એક સારો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. છઠ પૂજા એક પ્રાચીન હિન્દુ તહેવાર છે અને હિન્દુ સૂર્ય ભગવાન સૂર્ય અને છઠ્ઠી મચાને સમર્પિત એક માત્ર વૈદિક તહેવાર છે. પૃથ્વી પર જીવન ટકાવી રાખવાની આદિકાળિક શક્તિ હોવા છતાં છઠ પૂજા સૂર્યનો આભાર માનવામાં આવે છે, સૂર્યને પ્રાર્થના કરે છે. ઓર કોઈ લોટ કર નહીં ગયા, કુછ લોગ છઠ ઓર દિવાળી કે નામ પર કુછ પહેલે ચલે ગયે થે, લેકિન સારે લોગ લોટ આયે યા લોટ આયેંગે. ઓર બિહાર ઓર ગુજરાત દોનો કે બીચ બહુત સૌહાર્દપૂર્ણ સંબંધ હૈ, ઓર સે જો લોગ બિહાર ઓર ગુજરાત કે બીચ મેં તનાવ પેદા કરના ચાહતે હૈ, उनको मैं बता देना चाहता हूँ कि गुजरात के अंदर BJP की सरकार है, नरेंद्र मोदी के नेतृत्व वाले विजय रूपानी जी मुख्यमंत्री हैं, और कोई माइक का लाल, चाहे वो बिहार के लोग या गुजरात के लोग हों, देश के किसी भी राज्य में कहीं भी जाकर काम करने का किसी को अधिकार है. और अभी तो विजय रूपानी जी ने खुद कहा कि कच्छ हो या हो गुवाहाटी, अपना देश अपनी माटी, तो यह हमारा पूरा देश एक, और कहीं भी किसी को जाकर काम करने का अधिकार है. और ठीक है, कहीं कोई छुटपुट. પ્રખ્યાત છઠ પૂજા દરમિયાન પૂજા કરાયેલી દેવી છઠ્ઠી મૈયા તરીકે ઓળખાય છે. વેદમાં છઠ્ઠી માં જ ઉસ તરીકે ઓળખાય છે. તેણી સૂર્ય ભગવાનની પત્ની હોવાનું મનાય છે. કેટલાક વિદ્વાનો દ્રષ્ટિકોણથી માને છે કે તે પાત્ર સૂર્યને પ્રિય છે, જ્યારે અન્ય લોકો સૂચવે છે કે તે વાસ્તવમાં સૂર્યનું પત્ની છે. વર્તમાનમાં તો મેં સમજીએ
छठी मैया का एक उपासक हूँ और इससे ज़्यादा परिचय देना सही नहीं रहेगा। इसका महत्व मूल रूप से यह है कि आप देख रहे हैं कि शाम में सूर्य नीचे ढल रही हैं, इनको सारे लोग प्रणाम करते हैं, फिर सुबह जब आप आएंगे उनको भी प्रणाम करते हैं। तो हर आदमी के जीवन में जिसका समय नीचे होता है उसका समय ऊपर भी होता है, इसलिए हम उगते हुए सूरज को तो सब लोग प्रणाम करता है। आप ऊंचाई पर हैं तो आपको तो सब लोग आगे पीछे होंगे, लेकिन जो नीचे है अगर उसका मन साफ है, नियत साफ है, उसका सोच अच्छा है तो उस ऊपर जाएगा ही। इसलिए डूबते हुए सूरज के साथ साथ उगते हुए सूरज को प्रणाम करने का एकमात्र पर्व ये है। इसके अलावा बिहार में लोग अपने पुत्र के प्राप्ति के लिए, लोगों में घर में शांति के लिए छठी मैया जो देवी हैं उनके लिए करते हैं। गुजरात सरकार के लिए भी कुछ कहना चाहेंगे, पूरे उत्तर भारतीयों के लिए ये एक बहुत आस्था का पर्व है और आदरणीय रूपानी जी द्वारा जो ये घाट का निर्माण किया गया है इसके लिए पूरा उत्तर भारतीय उनका शुक्रगुजार है। लेकिन आपके माध्यम से ये निवेदन करना चाहूँगा कि छठ पूजा ना पहला दिवस भक्त प्राकृतिक रीते कोसी नदी करनाली अने गंगा नदी में डुबकी ले छे अने आ ऐतिहासिक नदियों ना पवित्र पानी ने तक तैयार करवा लई जाय छे। घर अने आसपास ना विस्तार में सावधानी पूर्वक साफ छे वर्तिन तरीके ओळखवामां आवे छे, जेमां आ दिवसे फक्त एक ज भोजन आपे छे। छठ पूजा ना बीजा दिवसे छठ पहला एक दिवस वर्तिन आखा दिवस माटे उपवास करे छे, जे सूर्यास्त पछी थोड़ी वारे सांजे समाप्त थाय छे। ये इस पर्व का महत्व बहुत ही अधिक है और किसी भी त्यौहार से हटकर है। शायद मेरे हिसाब से पूरे हिंदुस्तान में ऐसा कोई त्यौहार नहीं होगा। 3 या 4 दिनों का ये त्यौहार है, नहाए खाए जिसमें हम लोग पवित्रता का विशेष ध्यान देते हैं, उसके बाद खरना जिसमें खीर का भोग लगता है, और आज जो त्यौहार है आज हम पकवान बनाते हैं और शाम का अर्घ देते हैं नदी में पानी के अंदर जाके, और सुबह कल सूर्य उदय के साथ ही इस पर्व का समापन हो जाएगा। हमें बहुत ही भक्तिमय और आस्था से भरी हुई, यद्यपि मेरी सास कर रही हैं लेकिन हम सारे रिश्तेदार घर में जुटे हुए हैं। ये पर्व जो है आस्था और मिलन का त्यौहार है, सारे रिश्तेदार मिलते हैं और जब घाट पे इतने लोगों से मिलन होता है तो लगता है कि ये त्यौहार किसी और त्यौहार से हटके है। ये त्यौहार योगेश्वरी रामानुज साथ NS गुजरात न्यूज अहमदाबाद। तो हाल अपडेट में बस आटलू ज, वधु माहिती ने समाचार माटे जोता रहो NS गुजरात न्यूज। नमस्कार।